પ્રણામ. જુનિયર કેજીમાં વિષય અંગ્રેજી ઓનલાઈન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આપણે અંકોમાં આજે સેવન એટલે સાત, સેવન એટલે સાત. જુઓ આ ચિત્ર શેના છે? કાઈટ, પતંગ. પણ કેટલા છે તે ગણવાના છે. કાઈટ છે ને પતંગ, પણ એ પતંગને આપણે ગણીશું. તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, સેવન કાઈટ છે. આ શું છે? કાઈટ, પતંગ. સેવન છે, સેવન એટલે સાત. સેવન કેવી રીતે લખાય તો જુઓ. સૌ પ્રથમ આડી લીટી કરીશું, પછી ત્રાંસી લીટી કરવાની છે. અહીંયા આપણે ગુંટીશું સેવનને એટલે તમને આવડી જશે. બોલો, ઘૂંટો અને લખો. બોલો, ઘૂંટો અને લખો. સેવન નંબર, સેવનને આપણે બોલવાનું છે અને ઘૂંટીશું, પછી જ આપણે લખવાનું છે. જુઓ, આડી લીટી કરીશું, નાના નાના ટપકા અને પેન્સિલની મદદથી આપણે આડી લીટી અને એક ત્રાંસી લીટી આ રીતે પેજ ભરીને સેવનને ગૂંટીશું. સેવન એટલે સાત, આ નંબરને સેવન કહેવાય. આડી લીટી અને ત્રાંસી લીટી કરીશું એટલે સેવન લખાઈ જશે. અંગ્રેજીમાં સેવન કહેવાય, ગુજરાતીમાં તેને આપણે સાત બોલીએ છીએ. આ રીતે સેવન નંબર, અંક આપણે ગૂંટવાનો છે. નાના નાના ટપકાને આમ જોડીને સેવન એટલે સાત, સેવન એટલે સાત. આડી લીટી અને ત્રાંસી લીટી કરવાની. આ રીતે સેવન બધા બાળકોએ પેજ ભરીને લખવાનો છે. સેવન એટલે સાત. અને ગણતરી કરતાં પણ શીખવાનું છે. જુદા જુદા ચિત્રો દોરીને સેવન સુધીની ગણતરી આપણે શીખવાની છે. આપણે કાઈટને ગણ્યા ને એ રીતે તમારે બધા ચિત્રોને ગણવાના. સેવન એટલે સાત. ગણે તો છે, પછી બાળકને લખતા નથી આવડતું કે સેવન કેવી રીતે લખાય. વનથી ટેન સુધી પણ મૌખિક ઘણા બાળકો બોલતા હશે. આ નંબરને સેવન કહેવાય, તેને લખવામાં આ રીતે આડી લીટી અને એક ત્રાંસી લીટી કરવાની. સેવન, સેવન એટલે સાત. પછી સેવનને આપણે લખવાનું છે. જુઓ, આડી લીટી કરીને પછી ત્રાંસી લીટી જવા દેવાની. આ રીતે સેવન. આડી લીટી કરીને સામાન્ય જ ત્રાંસી કરવાની છે, બહુ નથી કરવાની. આ રીતે સેવન એટલે સાત. આ નંબરને શું કહેવાય? સેવન, સેવન એટલે સાત. સૌ પ્રથમ તો ગૂંટવાનું છે અને પછી જ લખવાનું છે. સેવન એટલે સાત. આ રીતે આ નંબરને સેવન કહેવાય. બોલો, ગૂંટો અને લખો. આ રીતે તમારે પેજમાં સેવન નંબર લખવાનો છે. જુઓ, કાઈટને આપણે ફરીવાર ગણીશું. વન ટુ થ્રી ફોર ફ
फाइव सिक्स सेवन, सेवन एटले सात। आ नंबर ने सेवन कहवाय, केवी रीते लखाय ते पण मैं तमने शीखवाड्यू। आड़ी लीटी अने एक ऊभी त्रासी लीटी जेवी करवानी एटले सेवन, सेवन एटले सात। जो आपणे साप पोथीमां सेवन नंबर शीख्या ने, हवे आपणे एज प्रमाणे नोटबुकमां वन थी सेवन लखीशुं। બંનેમાં પ્રેક્ટિસ કરવાની છે, નોટબુક અને સ્વાપોથીમાં। તો આપણે આ અગાઉના નંબર ભૂલી જવાના નથી। વન આ રીતે લખવાનું છે, વન એટલે એક, વન એટલે એક। આ રીતે અંગ્રેજીમાં વન એમ બોલવાનું છે અને લખવાનું। ટુ, ટુ એટલે બે, ટુ એટલે બે। ટુ પછી શું આવશે, થ્રી, થ્રી એટલે ત્રણ, થ્રી એટલે ત્રણ। આ રીતે વન ટુ થ્રી ફોર, આ રીતે સરસ લાઇનમાં નોટબુકમાં બધાએ લખવાનું છે અને બોલવાનું છે। ફોર એટલે ચાર, ફોર પછી ફાઇવ, ફાઇવ એટલે પાંચ, ફાઇવ એટલે પાંચ, ફાઇવ પછી સિક્સ। આ રીતે બધાએ સિક્સ નંબર લખવાનો છે। જે નંબર ના આવડે તેની પર વધારે ધ્યાન રાખીને એક પેજ વધારે ભરીને લખવાનું। સિક્સ એટલે છ, અને સિક્સ પછી સેવન। આ રીતે સેવન એટલે સાત, સેવન એટલે સાત એમ બોલવાનું અને લખવાનું। સેવન એટલે સાત, એમાં આડી લીટી અને ત્રાંસી લીટી કરવાની સહેજ। સેવન એટલે સાત, આ નંબરને સેવન કહેવાય। આ રીતે બધાએ નોટબુકમાં પણ લખવાનું છે, સેવન એટલે સાત, સેવન એટલે સાત, આડી લીટી અને આમ ઊભી અને સહેજ ત્રાંસી। આ રીતે સેવન નંબર બોલવાનું છે અને લખવાનું છે। વનથી ટેન સુધી બોલતા તો આવડે જ છે, પણ લખતા પણ શીખી જવાનું। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન, વનથી સેવન સુધી બધાએ આવી રીતે સરસ લખવાનું નોટબુકમાં અને બોલવાનું અને લખવાનું। આ રીતે મેં તમને વનથી સેવન સુધીની ઓળખ અને લેખન કરાવ્યું। વનથી સેવન સુધી બધાએ બોલવાનું અને લખવાનું છે। સ્વાધ્યાય પોથી અને નોટબુકમાં વનથી ટેન સુધી મૌખિક બોલવાનું અને લખવામાં વનથી સેવન સુધી લખવાનું છે। પ્રણામ।